હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે અવરોધના પ્રકારો અને કાર્બન અવરોધનું મૂલ્ય શોધવા માટેના વર્ણસંકેતની વાત કરીશું. તો રોજિંદા જીવનમાં અને પ્રયોગશાળામાં વપરાતા અને વેપારી ધોરણે બનતા અવરોધો બે પ્રકારના હોય છે. એક પ્રકાર છે બંધિત તાર અવરોધ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ વાયર વાઉન્ડ રેઝિસ્ટર. બીજો પ્રકાર છે કાર્બન અવરોધ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કાર્બન રેઝિસ્ટર. હવે આ બંધિત તાર અવરોધ છે એ કઈ રીતે બનાવવામાં આવે છે એની વાત કરીએ. તો આ પ્રકારના અવરોધો યોગ્ય આધાર, એવા કોઈ આવો કોઈ એક આધાર, આવા આધાર પર મેંગેનીન, નાઇક્રોમ, કોન્સ્ટન્ટન જેવી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને બનાવવામાં આવે છે. અને આપણને ખબર છે કે મેંગેનીન છે, નાઇક્રોમ છે જેવી મિશ્ર ધાતુઓની અવરોધકતા તાપમાન સાથે બદલાતી નથી. ઓકે, તો આ રીતે બંધિત તાર અવરોધ બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કાર્બન અવરોધની. તો કાર્બન અવરોધ બનાવવા માટે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી, શુદ્ધ ગ્રેફાઇટ હોય એ શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરી ઊંચા તાપમાને અને દબાણે એને નળાકારમાં ઢાળવામાં આવે છે. આ નળાકારના બંને છેડે તારના જોડાણ અગ્ર આપવામાં આવે છે અને સમગ્ર રચના એટલે કે આ નળાકારની ફરતે સિરામિક અથવા પ્લાસ્ટિકનું અવાહક આવરણ લગાડવામાં આવે છે. અને વ્યવહારમાં આપણને જે કાર્બન અવરોધ મળે છે એ કાર્બન અવરોધનું મૂલ્ય 1 ઓમ થી લઈ 100 મેગા ઓમ જેટલું હોય છે. આ મોટા ક્રમના મૂલ્યો ધરાવતા અવરોધો મુખ્યત્વે કાર્બનના બનેલા હોય છે અને કાર્બન અવરોધ છે એ ખૂબ જ નાના અને કિંમતમાં સસ્તા હોવાને કારણે ઇલેક્ટ્રોનિક પરિબળો ટીવી, રેડિયો, એમ્પ્લીફાયર વગેરેમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે આ જે કાર્બન અવરોધ છે ને એ કદમાં ખૂબ જ નાના હોવાથી તેમના મૂલ્યો કલર કોડ વડે આપવામાં આવે છે. તમને એમ થાય કે સાહેબ કાર્બન અવરોધ કેવા હશે, વળી બતાવું હું તમને કાર્બન અવરોધ કેવા હોય અને કદમાં કેટલા નાના હોય. આથી એમનું મૂલ્ય શોધવા માટે આપણે કલર કોડનો ઉપયોગ કરીએ છીએ. જો કાર્બન અવરોધ આવા દેખાય આપણને, ઓકે દેખાય છે, આ રહ્યા, આ બધા આ રહ્યા, નાના 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 છોટું છોટું દેખાય છે, આ બધા જ કાર્બન અવરોધ છે. કદમાં બહુ જ નાના છે. આથી એમનું મૂલ્ય શોધવા માટે તમે અહીંયા જોઈ શકો છો કલર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને કેટલા પટ્ટા દેખાય છે, 1, 2, 3 ને 4, 4 કે 3 પટ્ટા આ કાર્બન અવરોધ પર દોરેલા હોય જેના આધારે આ અવરોધનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. હવે આપણે કાર્બન અવરોધનું મૂલ્ય શોધવા માટેનો વર્ણસંકેત જોઈએ. ઓકે, તો આ વર્ણસંકેતને યાદ રાખવા માટેનું એક ગુજરાતીમાં સૂત્ર છે, કોકિલાનો પાલવ જરા સફેદ કે ગોલ્ડ કે સિલ્વર. કોકિલાનો પાલવ જરા સફેદ કે ગોલ્ડ કે સિલ્વર. અને અંગ્રેજીમાં એક સૂત્ર છે, બીબી રોયસ ગોઝ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા. ફરી એક વાર કહું છું, બીબી રોયસ ગોઝ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા, જ્યાં કો એટલે કાળો, કી એટલે કથ્થઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પા એટલે પીળો, લ એટલે લીલો, વ એટલે વાદળી, જ એટલે જાંબલી, રા એટલે રાખોડી, સફેદ એટલે સફેદ જ. કાળાને આપણે અંગ્રેજીમાં કહીશું બ્લેક, કથ્થઈ બ્રાઉન, લાલ રેડ, નારંગી ઓરેન્જ, પીળો યલો, લીલો ગ્રીન, વાદળી બ્લુ,
जांबली, वायोलेट, राकोड़ी, ग्रे, सफेद, व्हाइट, गोल्ड, गोल्ड, सिल्वर, सिल्वर, कोई रंग नहीं, नो कलर। हवे आपणे कोई कार्बन अवरोध आपणने आपेलो होय अने एनु मूल्य शोधवू होय तो एनु मूल्य कई रीते शोधी शकाय? तो मैं ये कार्बन अवरोध तमने दोरीने बतावेलो छे, धारो कि आपणे आनुं मूल्य शोधवुं छे। ओके, तो आनुं मूल्य कई रीते शोधी शकाय? तो प्रथम रंगनो पट्टो छे ए कई संख्या दर्शावे छे, बीजा रंगनो पट्टो छे ए कई संख्या दर्शावे छे, त्रीजा रंगनो पट्टो शुं दर्शावे छे, चौथा रंगनो पट्टो शुं दर्शावे छे, ए आपणे समजवुं पड़े। એટલે અહીંયા ચારે ચાર રંગના પટ્ટા વલે આપણને શું દર્શાવે છે એ સમજવું પડે। તો પ્રથમ બે રંગ છે એ પ્રથમ બે રંગના પટ્ટા આપણને કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવે છે અને એ સંખ્યાનું મૂલ્ય કંઈક આ પ્રમાણે નક્કી કરવામાં આવે છે। ધ્યાન આપો, કાળો હોય તો ઝીરો, કથ્થઈ હોય તો એક, લાલ હોય તો બે, નારંગી હોય તો ત્રણ, પીળો હોય તો ચાર, લીલો હોય તો પાંચ, વાદળી હોય તો છ, જાંબલી હોય તો સાત, રાખોડી હોય તો આઠ, સફેદ હોય તો નવ। એ જ રીતે બીજા રંગનો પટ્ટો પણ એક સંખ્યા દર્શાવે છે અને બીજા રંગના પટ્ટાનું મૂલ્ય આ રીતે નક્કી કરવામાં આવે છે। કાળો હોય તો ઝીરો, કથ્થઈ હોય તો વન, લાલ હોય તો બે, નારંગી હોય તો ત્રણ, પીળો હોય તો ચાર, લીલો હોય તો પાંચ, વાદળી હોય તો છ, જાંબલી હોય તો સાત, રાખડી હોય તો આઠ, સફેદ હોય તો નવ। પણ ત્રીજા રંગનો જે પટ્ટો છે એ આપણને ગુણક અંક દર્શાવે છે જેનું મૂલ્ય આપણે આ રીતે નક્કી કરીશું। હવે 10^0 એટલે આપણને 1 મળશે, પછી 10^1 કથ્થઈ હોય તો 10^1, લાલ હોય તો 10^2, નારંગી હોય તો 10^3, પીળો હોય તો 10^4, લીલો હોય તો 10^5, વાદળી હોય તો 10^6, જાંબલી હોય તો 10^7, રાખોડી હોય તો 10^8 અને સફેદ હોય તો 10^9। એટલે ત્રીજા રંગનો પટ્ટો આપણને ગુણાંક અંક દર્શાવે છે। એટલે પ્રથમ બે રંગના પટ્ટાઓથી બનતી સંખ્યાને આપણે જે ત્રીજા રંગનો પટ્ટો હોય એના વડે ગુણવાની। ઓકે, હવે ચોથા રંગનો પટ્ટો છે, વલય છે, એ આપણને સહનશીલતા દર્શાવે છે। જો ચોથા રંગનો પટ્ટો કથ્થઈ હોય તો સહનશીલતા થશે ±1%, જેને આપણે અંગ્રેજીમાં ટોલરન્સ પણ કહીએ છીએ। જો ચોથા રંગનો પટ્ટો લાલ હોય તો ટોલરન્સ થશે 2%, નારંગી હોય તો 3%, પીળો હોય તો 4%, જો ગોલ્ડ હોય, ડાયરેક્ટ હું આપણે ગોલ્ડ પર આવીશું, ગોલ્ડ હોય તો ±5%, સિલ્વર હોય ±10%, અને ચોથા રંગનો પટ્ટો કોઈ જ રંગનો ના હોય, એટલે ચોથા રંગનો પટ્ટો આપેલો જ ના હોય, તો આપણે સહનશીલતા લઈશું ±20%। ઓકે, આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે, તૈયાર કરવું પડશે, તો જ તમે કોઈ એમસીક્યુ પૂછાયો હોય ને એ એમસીક્યુમાં તમને કાર્બન અવરોધનું મૂલ્ય શોધવાનું કીધું હોય તો જ તમે શોધી શકશો। ઓકે, તો કોષ્ટક જોઈ લો, જરા સ્ક્રીનશોટ પાડવાનો હોય તો પાડી લો, ત્યારબાદ આપણે કાર્બન અવરોધનું મૂલ્ય શોધીએ। ચાલો, દરેક વિદ્યાર્થીને હવે આ વર્ણસંકેત જો યાદ રહી ગયો હોય તો કાર્બન અવરોધનું મૂલ્ય કઈ રીતે શોધાય તે આપણે જોઈએ। ધારો કે આપણે આ આકૃતિમાં દર્શાવેલ કાર્બન અવરોધનું મૂલ્ય શોધવું છે, તો પહેલાં તો કાર્બન અવરોધની અંદર જે આ રંગબેરંગી પટ્ટાઓ વલયો આપણને શું દર્શાવે છે એ આપણે સમજવું પડે। તો સમજો, આ જે પ્રથમ રંગનો પટ્ટો છે ને વલય, એ આપણને અવરોધના મૂલ્યનો દશકનો આંકડો રજૂ કરે છે। બીજા રંગનો પટ્ટો એ અવરોધના મૂલ્યનો એકમનો અંક રજૂ કરે છે અને આ ત્રીજા રંગનો પટ્ટો આપણને દર્શાવે છે કે પ્રથમ બે રંગોના અંકોથી બનતી સંખ્યાને 10^n વડે ગુણવાની છે અને ચોથા રંગનો પટ્ટો આપણને અવરોધના મૂલ્યમાં શક્ય વિચલન દર્શાવે છે। એટલે કે ચોથા રંગનો પટ્ટો આપણને સહનશીલતા, જેને અંગ્રેજીમાં ટોલરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે,
ચોથા રંગનો પટ્ટો એ ટોલરન્સ દર્શાવે છે, સહનશીલતા દર્શાવે છે, અવરોધના મૂલ્યમાં શક્ય વિચલન દર્શાવે છે. સમજાવું છું શું કહેવા માંગે. ચોથા રંગનો પટ્ટો તો ક્લિયર થઈ ગયો, પ્રથમ રંગનો પટ્ટો અવરોધના મૂલ્યનો દશકનો અંક રજૂ કરે છે, બીજા રંગનો પટ્ટો છે એ અવરોધના મૂલ્યનો એકમનો અંક રજૂ કરે છે, અને ત્રીજા રંગનો પટ્ટો દર્શાવે છે કે પ્રથમ બે રંગોના અંકોથી બનતી સંખ્યાને 10n વડે ગુણવાની છે. ચોથા રંગનો પટ્ટો આપણને ટોલરન્સ દર્શાવે છે. ચલો હવે અહીંયા જો કાર્બન અવરોધની અંદર પહેલા રંગનો પટ્ટો કયો છે? પીળો. તો પીળા રંગ માટેનો અંક કયો છે? 4, જે આપણને દશકનો અંક દર્શાવે છે. બીજા રંગનો પટ્ટો કયો છે? જાંબલી. અને આ રંગ માટેનો અંક કયો છે? જાંબલી 7 છે. માટે સંખ્યા કઈ થઈ? 47. કેમ 47 થઈ? મેં તમને કીધું ને કે પ્રથમ રંગનો પટ્ટો છે આપણને દશકનો અંક દર્શાવે છે, તો પ્રથમ પટ્ટો પીળો એનો અંક 4, બીજા રંગનો પટ્ટો આપણને એકમનો અંક દર્શાવે છે, બીજો પટ્ટો કયો છે ભાઈ? જાંબલી, એનો અંક કયો? 7. માટે સંખ્યા કેટલી થઈ? 47 થઈ. ત્રીજા રંગનો પટ્ટો આપણને શું દર્શાવે છે? તો મેં તમને કીધું કે ત્રીજા રંગનો પટ્ટો એ પ્રથમ બે રંગોથી બનતી સંખ્યાને 10n વડે ગુણવાનું તેમ દર્શાવે છે. હવે જો ત્રીજા રંગનો પટ્ટો કયો છે? લાલ, જે આપણને શું દર્શાવે છે? 10^2 દર્શાવે છે. આથી 47 ને આપણે કેટલા વડે ગુણી નાખવાના? 10^2 વડે ગુણી નાખવાના. હવે જો ચોથા રંગનો પટ્ટો કથ્થઈ હોય તો આપણે ટોલરન્સ લેવાની ±1%. જો લાલ હોય તો ±2%, જો નારંગી હોય તો ±3%, જો પીળો હોય તો ±4%, જો ગોલ્ડ હોય તો ±5%, જો સિલ્વર હોય તો ±10%, જેનો કોઈ રંગ ના હોય, ચોથા રંગનો પટ્ટો આપ્યો જ ના હોય, તો આપણે લઈ લેવાના ±20%. તો અહીંયા ધારો કે ચોથા રંગનો પટ્ટો છે જ નહીં, કોઈ રંગ છે જ નહીં, તો આપણે સહનશીલતા ટોલરન્સ કેટલી લેવી પડશે? ±20%. એટલે આ અવરોધનું મૂલ્ય 47 ને 10^2 વડે ગુણું તો 47 ±20% ઓમ છે તેમ કહેવાય. તમારા મનમાં પ્રશ્ન ચાલે છે કે ભાઈ આ સહનશીલતા ટોલરન્સ વિચલન શું છે? ઓકે, એ સમજાવો. તો આ અવરોધના આપણને બે મૂલ્યો મળે, એક R1 = 4700 + 20%, બીજું R2 = 4700 - 20%. હવે 47 ના 20%, લો 47 ના 20% ગુણ્યા 20%, 940. એટલે આ 47માં 940 એડ કરવાના, +4700 કરી નાખું ને, એટલે 5640. ઓકે, 5640. R2 4700 માંથી 940 ને બાદ કરવાના તો 3702 મિનિટ બાદ કરીએ આપણે. 4700 ના 20% બાદ કરવાના, 940 બાદ કરવાના, એટલે R2 આપણને મળ્યા 3760 ઓમ. ઓકે, આ આપણને શું દર્શાવે છે? તો અવરોધનું મૂલ્ય 5640 થી 3760ની વચ્ચેનું ગમે તે હોઈ શકે. આપણને જે આ કાર્બન અવરોધ આપેલો છે, કાર્બન અવરોધનું મૂલ્ય 3760 થી 5640ની વચ્ચેનું કોઈ પણ હોઈ શકે. એટલે ટોલરન્સના આધારે આપણને ખબર પડે કે આ કાર્બન અવરોધનું મૂલ્ય કોની વચ્ચે હોઈ શકે. ઓકે, બીજું એક આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે ભારતનો રાષ્ટ્રધ્વજ, ના કાર્બન અવરોધનું મૂલ્ય શોધું છે.
તો એમાં પહેલો કલર કયો હોય? પહેલો હોય ઓરેન્જ, બીજો કલર કયો હોય? વ્હાઈટ. ત્રીજો કલર કયો હોય? ગ્રીન. ચોથો કલર કયો હોય? નો કલર. ઓકે, હવે આ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું થઈ આપણે શોધવું છે. તો ઓરેન્જ 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 માટે અંક કેટલો? 3. વ્હાઈટ માટે કેટલો? વ્હાઈટ 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 9. ગ્રીન માટે કેટલો? ગુણાકાર અંક લેવાનો. ગ્રીન 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 ગ્રીન, લીલો 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 5, એટલે 10 ની 5 ઘાત. નો કલર એટલે ટોલરન્સ આપણે લઈશું 20%. તો અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો અવરોધનું મૂલ્ય થાય પ્રથમ બે અંકોથી બનતી સંખ્યાને 10 ની 5 ઘાત વડે ગુણી નાખો, પ્લસ ઓર માઇનસ 20% ઓમ થાય. પડી ખબર કે ના પડી? ઓકે, તો આવો એકાદો એમસીક્યુ પૂછાય તો આપણને આવડવો જોઈએ. ઓકે, તો હવે દરેક વિદ્યાર્થીને કાર્બન અવરોધનું મૂલ્ય શોધતા તો આવડે જ. તો આમ આપણે આજના લેક્ચરની અંદર અવરોધના બે પ્રકારો, એક કાર્બન અવરોધ અને બીજો વાયર વાઉન્ડ અવરોધ વિશે વાત કરી. આ ઉપરાંત આપણે કાર્બન અવરોધનું મૂલ્ય શોધવા માટેનો વર્ણસંકેત જોયો. હું તમને એક નાનો ક્વેશ્ચન આપું છું જેમાં હું તમને અવરોધનું મૂલ્ય આપું છું અને તમારે મને એ અવરોધનો વર્ણસંકેત શોધીને કહેવાનો છે. તો દરેક વિદ્યાર્થી લખી નાખે આ નાનો એમસીક્યુ. અવરોધનું મૂલ્ય છે 1 કિલો ઓમ પ્લસ ઓર માઇનસ 10%. આ અવરોધ માટે તમારે મને વર્ણસંકેત શોધીને કહેવાનો છે. તો મળીએ આવતા લેક્ચરમાં.